ગુજરાતના ચૂંટણી પરિણામોમાં લોકો ખાસ નજર રાજકોટ બેઠક પર બનાવીને બેઠા હતા કે ક્ષત્રિય આંદોલન બાદ પરસોત્તમ રૂપાલાનું શું થાય છે, પરંતુ રૂપાલા સરળતાથી ચૂંટણી જીતી ગયા. કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ની જે હાલત થઈ હતી તે જોઈશું. કે અમારે અહીંયા અમારા આગેવાનોએ વિકાસની જે કેડીને કંડારેલી છે એ મશાલ મારે લેવાની છે. ચૂંટણીઓ લડવી મહત્વની છે. હાર જીત તો જનતાની અદાલત નક્કી કરતી હોય છે ને જનતાએ જે આદેશ આપ્યો છે જનાદેશને સહર્ષ સ્વીકારું છું. ક્ષત્રિય આંદોલનને કારણે ચર્ચામાં આવેલી રાજકોટ બેઠક પર વિરોધ બાદ પણ પરસોત્તમ રૂપાલાએ બાજી મારી દીધી છે. 5 વાગ્યા સુધીના આંકડા મુજબ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને 8,50,528 મત મળ્યા, જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીને 3,68,776 મત મળ્યા અને રૂપાલાએ 4,81,000થી વધુના માર્જિનથી જીત મેળવી છે. મહત્વનું છે કે આ બેઠક પર ચૂંટણીના જંગમાં ક્ષત્રિય આંદોલનની અસર હતી, તો સાથે લેઉવા પટેલ અને કડવા પટેલનો જંગ હતો. તેમ છતાં રૂપાલાએ રાજકોટનો કિલ્લો જાળવી રાખ્યો છે. જોકે રૂપાલાની જીત વડાપ્રધાન મોદીને આભારી છે. ક્ષત્રિય સમાજની નારાજગી ખાળતા વડાપ્રધાન મોદીએ જામનગરમાં સભા યોજી હતી અને એકતરફી માહોલ બનાવ્યો હતો. જીત બાદ રૂપાલાએ વિકાસ કામોને આગળ ધપાવવાની વાત કરી છે, તો ધાનાણીએ ખેલદિલીથી હાર સ્વીકારી છે. વિકાસની જે કેડીને કંડારેલી છે એ મશાલ મારે લેવાની છે અને એ વાત જ્યાં અટકી હશે અથવા તો જે ચાલુ હશે અથવા તો જે કંઈ કરવાનું બાકી હશે એમાં હું મારી રીતે મને મળેલી તકનો અને મારી સમજણ શક્તિનો ઉપયોગ કરવા માટે હરદમ તૈયારી થાય છે કે રાજકોટ વાસીઓના હૃદયને જીતવામાં હું સફળ થયો. ચૂંટણીઓ લડવી મહત્વની છે. હાર જીત તો જનતાની અદાલત નક્કી કરતી હોય છે ને જનતાએ જે આદેશ આપ્યો છે જનાદેશને સહર્ષ સ્વીકારું છું. ભાજપે સૌરાષ્ટ્રના એપી સેન્ટર ગણાતા રાજકોટમાં 5 લાખની લીડની નજીકથી બેઠક જીતી છે, પરંતુ જીતની ઉજવણી નહીં થાય કારણ કે રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ ભાજપે જીતના જશ્ન પર મનાઈ કરી હતી. હાલ તો રાજકોટમાં ભાજપની આ જીતની ખૂબ જ સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.